हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय द्वारा હું ડાંગર સોરલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ઇંગ્લિશ પ્રાઇમર ની અંદર પેજ નંબર 47 ઉપર આપણે જે સ્પેલિંગ આપ્યા છે ઈ વાળા એડ ઈ એગ એટ એન આ બધા જે સ્પેલિંગ આપણે અહીંયા ઉચ્ચારણ આપ્યા છે, હવે નીચે આપણે સ્પેલિંગ આપ્યા છે. આપણે આગળ ક્લાસ જે સ્પેલિંગ હતા એ આપણે આગળ જોઈ લીધા છે. બેડ, લેગ, પેગ, ડેમ, હેન અને પેન આટલા સ્પેલિંગ આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધા છે. તો ત્યાર બાદના આપણને જે સ્પેલિંગ બાકી છે એ આપણે હવે કરીશું. ત્યાં આપણને સૌ પ્રથમ સેનો સ્પેલિંગ આપેલો છે TEN. ટેન એટલે દસ. આપણને આ સ્પેલિંગ જાતે એમના લખવું હોય તો પણ આપણને આવી જ રહ્યું છે. ટેન ટ છે તો ટનો ટી, પછી એક માત્ર હોય તો એનું શું થાય ઈ, નનો એક માત્ર છે તો એનું શું થશે ઈ અને ટનો ટી. જેટ, જેટ એટલે શું થશે વિમાન. જે ઈ ટી, જેટ એટલે વિમાન. ત્યારબાદ છે ને, નાનો એન થાય, પછી એક માત્ર નો ઈ અને ટ નો ટી. નેટ એટલે જાળી. એન ઈ ટી, નેટ એટલે જાળી. હવે ત્યારબાદ આપણને આપેલું છે વેબ. અહીંયા આપણને વ આપેલો છે તો એનું શું થશે ડબલ્યુ અને એક માત્ર નો ઈ અને વ નો બી. ડબલ્યુ ઈ બી, વેબ એટલે જાળું. જે આપણે કરોડિયા નું એનું જાળું જોઈએ છીએ એ અહીંયા આપણને આપેલું છે. આ ને કહેવાય ઝાડું. તો ડબલ્યુ ઈ બી, વેબ એટલે ઝાડું. ત્યારબાદ આપેલું છે કે, અનો કે, એક માત્ર નો ઈ, ગનો જી. કે ઈ જી, કે એટલે પીટ. અહીંયા આપણને પીટ નું ચિત્ર આપી દીધેલું છે, ન સમજે તો જો આને પીટ કહેવાય છે. હવે આપણે આ બધા સ્પેલિંગ તો સૌપ્રથમ નોટબુકમાં એકવાર સારા અક્ષરે લખીશું. ફોર લેવલની જે બુક છે એની અંદર આ વ્યવસ્થિતપણે સ્પેલિંગ લખવાના છે અને પાકા પણ કરતા જવાના છે. એક સ્પેલિંગ ત્રણ વાર લખો અને પાકો કરો. તો હવે આપણે એનું રિવિઝન કરીએ. પેલું આપેલો છે ટેન નો સ્પેલિંગ TEN. ટેન એટલે દસ. પછી છે JET, જેટ એટલે વિમાન. પછી ત્યારબાદ છે NET, નેટ એટલે જાળી. આ જો અહીં ચિત્રમાં આપેલી છે જાળી એ. ત્યારબાદ છે વેબ, WEB, વેબ એટલે જાળું. અને છેલ્લો સ્પેલિંગ છે કેગ, KEG, કેગ એટલે પીક. આ પાંચ જે સ્પેલિંગ છે તમારે તમારી ફોર લાઈન ની બુકમાં અથવા રિવિઝન માટે મતલબ હોમવર્કમાં તમારે આ પાંચે પાંચ સ્પેલિંગ પાંચ પાંચ વાર તમારી નોટબુક ની અંદર લખવાના રહેશે. લખો અને પાકા પણ કરતા જાઓ. અને પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.